નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે પુનર્જન્મ એક હકીકત. પુનર્જન્મની બાબતમાં લોકોના મનમાં પહેલેથી જ કુતૂહલ જોવા મળે છે. કેટલાક લોકો એને ચમત્કાર માને છે તો કેટલાક તેને મિથ્યા માને છે. જુદા જુદા શાસ્ત્રોમાં પુનર્જન્મ સંબંધી અનેક આખ્યાનો તથા પ્રમાણ જોવા મળે છે. તે સાબિત કરે છે કે પુનર્જન્મ કોઈ ચમત્કાર નથી કે અંધવિશ્વાસ નથી. તેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. જો કે મૃત્યુ જીવાત્માની યાત્રાનો અંત નથી. જીવની અતૃપ્ત વાસનાઓ, કામનાઓ તથા કર્મફળ જ તેના જન્મ તથા પુનર્જન્મનું કારણ છે. જ્યારે મનુષ્યની વાસનાઓ, કામનાઓ તથા કર્મ સંસ્કારો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે, ત્યારે જીવ જન્મ મરણના ચક્રવ્યૂહમાંથી મુક્ત થઈ શકે છે. એ વાત સાચી છે કે કોઈ કોઈના પોતાના પુનર્જન્મની સ્મૃતિઓ બીજા નવા જીવનમાં પણ તાજી થઈ જાય છે, પરંતુ બધાને પૂર્વ જન્મની વાતો યાદ હોતી નથી. પૂર્વજન્મની આવી અનેક ઘટનાઓ ક્યાંક ને ક્યાંક તો બનતી જ રહે છે. આવી જ એક ઘટના, નાસિકથી 10 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રહેતા કમલનાથની છે. 5 વર્ષનો કમલનાથ કહેતો હતો કે મારા મૃત્યુ પછી મેં ફરીથી જન્મ લીધો છે. એટલું જ નહીં, એ પોતાના પાછલા જન્મના ખૂનીઓને પણ ઓળખે છે. પોતાના પૂર્વજન્મને યાદ કરીને કલમનાથ ક્યારેક ક્યારેક ખૂબ ઉદાસ અને દુઃખી થઈ જતો હતો. હજારોની વસ્તીવાળા એક ગામમાં મનોહરદાસ રહેતો હતો. તેમના પુત્ર કમલનાથની આ ઘટના છે. તે ઘણીવાર પૂર્વજન્મમાં જતો રહેતો હતો. બાળક હોવા છતાં તેનો વ્યવહાર બાળકો જેવો નહોતો. બીજા બાળકો સાથે રમતી વખતે કમલનાથ અચાનક ગંભીર થઈ જતો. તે કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરતો અને પછી પરેશાન થઈ જતો હતો. 3 વર્ષની ઉંમરે કમલનાથ કોઈ સમજદાર અને પછી હોશિયાર માણસની જેમ સ્પષ્ટ બોલતો હતો. કોઈ પણ વાતને તરત જ સમજી જતો હતો. તેની વિભિન્ન પ્રવૃત્તિઓ જોઈને તેના પરિવારને લાગતું હતું કે કમલનાથમાં કોઈક વિશેષતા છે. કમલનાથને તેની ઉંમરના બાળકો સાથે રમવાનું ગમતું ન હતું. એક દિવસ તેણે કહ્યું કે મારું નામ કમલનાથ નહીં પણ દ્વારકાસિંહ છે. મારું ઘર તો નાસિકમાં છે. તેની આવી વાતો સાંભળીને કમલનાથના સ્વજનો ચિંતામાં પડી જતા, કારણ કે કમલનાથ કદાપી નાસિક ગયો જ નહોતો. એક દિવસ અચાનક તેણે પોતાના પિતા તથા માતાને માતા પિતા માનવાની ના પાડી દીધી. પરિવારને લાગતું હતું કે કમલનાથને કોઈક માનસિક સમસ્યા છે અથવા તો કોઈક ભૂત પ્રયત્નો પડછાયો છે. તેથી તેઓ કમલનાથને ભુવા પાસે પણ લઈ ગયા અને બીજા પણ અનેક ઉપાયો કર્યા. તેના માટે તાવીજ અને ભભૂતિનો પણ ઉપયોગ કર્યો, પણ કોઈ ફાયદો ન થયો. 5 વર્ષનો કમલનાથ વારંવાર પોતાના પાછલા જન્મના માતા પિતા તથા પત્ની અને બાળકોને યાદ કરતો હતો. એક દિવસ તે પોતાના મોટા ભાઈ વિનોદ સાથે પોતાની વાડીએ ગયો હતો. વિનોદે ત્યાંથી ઘણો બધા ફળો તોડ્યા અને એમાંથી કમલનાથે થોડા ફળો ખાવા માટે આપ્યા, પરંતુ કમલનાથે એ ખાવાની ના પાડી દીધી અને કહ્યું કે આ ફળો મારા બાળકો પ્રિયાંશુ તથા પ્રિયા ખાશે, ખબર નહીં અત્યારે તેઓ કેવા હશે. તે દિવસે હું તે બંનેને નિશાળે મૂકીને નાસિકમાં આવેલી મારી દુકાને જઈ રહ્યો હતો. ત્યારે મોટે સકલ પર આવેલા 2 લોકોએ મને ગોળી મારી દીધી હતી. મારું શરીર લોહીથી ખડગાયું હતું. ત્યારે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. મને લોકોએ દવાખાને પહોંચાડ્યો, પરંતુ રસ્તામાં જ મારું મૃત્યુ થઈ ગયું હતું. તેના મોટા ભાઈ વિનોદે કમલનાથે કરેલી બધી વાત તેના પિતાને જણાવી. કમલનાથની વાતની ખાતરી કરવા માટે મનમોહનદાસ તેને તથા વિનોદને લઈને નાસિક ગયા. કમલનાથે વર્ણન કર્યું હતું એવી દુકાન શોધી કાઢી. તે શાક માર્કેટની પાસેની ગલીમાં હતી. તેઓ તે દુકાન પાસે ગયા. કમલનાથે કહ્યું કે આ જ મારી દુકાન છે. જો દુકાન પર મારી પત્ની આવા બેઠી છે.
કમલનાથે આબાને પૂછ્યું કે મારા બાળકો પિયાંશુ તથા પ્રિયા ક્યાં છે? આબા, તું કેમ છે? શું તે મને ના ઓળખ્યો? હું તારો પતિ દ્વારકા છું. મારી હત્યા મોટરસાઇકલ પર આવેલા બે જણે કરી નાખી હતી. તેમણે હેલ્મેટ પહેર્યા હતા એટલે હું તેને બરાબર ઓળખી ના શક્યો, પરંતુ કદાચ સિનેમા થિયેટર પર ટિકિટ લેતી વખતે તેમની સાથે ઝઘડો થયો હતો, એ જ લોકો હતા. 5 વર્ષના કમલનાથના મોઢેથી આ બધી વાતો સાંભળીને આબા આશ્ચર્યમાં પડી ગઈ. મનોહરને દાસે આબાને સમગ્ર વાત જણાવી. એને કહ્યું કે કમલનાથે જણાવી બધી વાત સાચી છે. થોડા વર્ષ પહેલા કોઈએ મારા પતિની હત્યા કરી નાખી હતી. એ દિવસે તેઓ પ્રિયા અને પ્રિયાંશુને સ્કૂલે મૂકવા ગયા હતા. પાછા ફરતા રસ્તામાં કોઈએ તેમની હત્યા કરી નાખી હતી. કમલનાથ તેના માતા પિતાને પણ ઓળખી ગયો અને તેણે તેમને પ્રણામ કર્યા તથા બીજા લોકો પણ ભેગા થઈ ગયા. પોતાની આસપાસના લોકોના નામ તથા તેમના ઘર વિશે કમલનાથે જણાવ્યું ત્યારે કદાચ લોકો દંગ થઈ ગયા. કમલનાથ પોતાના પૂર્વજન્મના પરિવાર તથા પડોશીઓ વિશે જે કાંઈ બતાવી રહ્યો હતો તે બધું જ સાચું હતું. અંતે તેના ખૂનીઓને પકડી પાડવામાં આવ્યા અને તેમને સજા થઈ. કમલનાથના બાળકો પ્રિયા તથા પ્રિયાંશુએ હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી દીધી હતી. તેમણે જોતા જ કમલનાથે તેમને ભેટી પડ્યો. કમલનાથ બંને જન્મના પરિવારો સાથે જોડાયેલો રહ્યો. પૂર્વજન્મની આ એક અદ્ભુત ઘટના છે. જય ગુરુદેવ.